नमस्कार। हवे एक इम्पोर्टंट थीअरी है जो विस्टम रीजनिंग, तो विस्टम रीजनिंग जो थीअरी है यहाँ आधारित आप अभ्यास करने प्रयत्न करिए। आ जर्मन वैज्ञानिक है विस्टन नामनु, जेने एक ब्रिज बनायो है। ब्रिजना आधारित जो कॉम्प्लिकेट नेटवर्क है, तो आप किर्चॉफना नियम आधारित सॉल्यूशन सीख्या है, पर एना सीवाय भी तमे विस्टनना आधारित पण सॉल्यूशन करी शको छो। अने एक्जामनी अंदर विस्टन ब्रिजना आधारित एक्जाम्पल पूछाता होय छे तो आपणने सॉल्यूशन आवडता होय। आनी अंदर तमे जुओ तो अहींया बेटरी कोना वच्चे जोई छे, तो बेटरी एक बाजुनो पॉइंट ए छे अने बीजी बाजुनो पॉइंट सी छे। तो अहींया ए थी सी नी जे भुजा छे, धारो कि आ आखी भुजा ए थी सी नी कहेवाय। ए थी सी एटले कि बेटरी ने समांतर भुजा छे। आ ए थी बी, बी थी सी ए पण एक भुजा छे जे बेटरी ने समांतर छे, तो एने बेसिकली बेटरी भुजा कहे छे। तो फरीथी याद राखो अहींया बे शब्दो आवे छे, एक भुजा आवे छे एने कहीए छे बेटरी भुजा, भुजा एटले बाजू कहीए। बीजो शब्द आवे छे एने आपणे गैल्वेनोमीटर भुजा कहीए छे। तो गैल्वेनोमीटर भुजा एटले तमे जुओ आ जे बंने भुजा छे एना कॉमन पॉइंट अहींया बी छे, अहींया डी छे, अने एनी वच्चेना भागमां गैल्वेनोमीटर जॉइन करेलो छे। गैल्वेनोमीटर एक प्रकारनुं एवुं साधन छे जे सूक्ष्म विद्युतीय प्रवाहनुं मापन करे छे। चेप्टर नंबर 4 नी अंदर એની ઇમ્પોર્ટન્સ અથવા એની ઇન્ફોર્મેશન આપેલી છે। તો અહીંયા બી થી બીના સેક્શનમાં ગેલ્વેનોમીટર જોઈન કરેલું છે। માની લઈએ ગેલ્વેનોમીટરમાંથી જે વહેતો પ્રવાહ છે એ પ્રવાહને આપણે અહીંયા આઈ જી વડે બતાવી દઈએ, આઈ જી ફોર ગેલ્વેનોમીટર। તો ગેલ્વેનોમીટરમાંથી વહેતા પ્રવાહને આપણે આઈ જી વડે બતાવી દઈએ છીએ। ઓકે, હવે અહીંયા જુઓ મહત્વની વસ્તુ શું થાય, આ જે પોઈન્ટ છે એ થી ડી, બી થી સી અથવા એ થી બી, બી થી સી, અહીંયા કયો એ થી ડી, બી થી સી અથવા એ થી બી, બી થી સી, એ બેઝિકલી બેટરી ભુજા કહેવાય। અને આ જે પોઈન્ટ છે જેમાં ગેલ્વેનોમીટર જોઈન કરેલું છે જેને આપણે કહીએ છીએ બી થી ડી, એ સામાન્ય રીતે ગેલ્વેનોમીટર ભુજા કહેવાય। એટલે આ બેઝિકલી જુઓ આ આના સાથે સમાંતર થશે, આના સાથે સમાંતર થશે, આ બંને શ્રેણીમાં, આ બંને શ્રેણીમાં। પણ અહીંયા એક સૌથી મહત્ત્વની વસ્તુ, વિસ્ટન બ્રિજની અંદર તમારે સંતુલનની શરત મેળવવાની છે। તો વિસ્ટન બ્રિજની સંતુલનની શરત સૌથી મહત્ત્વની છે। એની સંતુલન અવસ્થા, એટલે સંતુલન અવસ્થા મેળવવા માટેની શરત, એ બસ સૌથી મહત્ત્વની વસ્તુ એ છે। તો ગેલ્વેનો, હા ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ આઈજી એ ઝીરો થવો જોઈએ। હવે તમે વિચારો કે અહીંયા મહત્ત્વની વસ્તુ એ છે કે આપણા માટે અહીંયા ટોટલ 5 અવરોધ હશે, આર વન, આર ટુ, આર થ્રી, આર ફોર। ગેલ્વેનોમીટર પણ પોતે અવરોધ ધરાવે છે, એટલે હું હાલ 5મો અવરોધ કહું છું પ્લીઝ। પણ અહીંયા ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો જ નહીં, પ્રવાહ પસાર ના થાય તો અવરોધ નડે જ નહીં। મતલબ જો પ્રવાહ પસાર ના થતો હોય, અહીંયા ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર ન થતો હોય, તો એ વખતની એક પર્ટિક્યુલર કન્ડિશન આવે છે। તો એ કન્ડિશન મેળવવાનો પ્રયત્ન કરીએ જે સંતુલન અવસ્થાની કન્ડિશન કહેવાય। વિસ્ટન બ્રિજ એટલે આ રીતનો બ્રિજ સ્વરૂપે બતાવવાનો હોય એવું જરૂરી નહીં, અલગ અલગ રીતે બતાવી શકો, હું તમને સમજાવું છું પછી। પણ હાલ આપણા બુકની અંદર આ રીતની આકૃતિ આપેલી છે, જસ્ટ બ્રિજ જેવું, એક ઓવર બ્રિજ છે અને એક અંડર બ્રિજ છે એવું। પણ જરૂરી નહીં આવી જ આકૃતિ હોય વિસ્ટન બ્રિજની અંદર। મેં કીધું એ મુજબ અહીંયા 5મો અવરોધ હોય, પણ 5મા અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ઝીરો છે, અને એ જ્યારે ઝીરો બનાવે ત્યારે વિસ્ટન બ્રિજ એ કઈ અવસ્થામાં આવે, સંતુલન અવસ્થા। ક્યારે સંતુલન અવસ્થામાં આવે, જ્યારે 5મો અવરોધ એટલે કે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ ઝીરો બનાવે એક વખત વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થામાં આવે। અને એ વખતની શરત કઈ, તો આ વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થામાં આવે એ વખતની શરત મેળવવાનો પ્રયત્ન કરીએ આપણે, કે શરત કઈ કે જ્યારે વિસ્ટન બ્રિજ સંતુલન અવસ્થામાં આવે। તો તમે એના માટે કિર્ચોફનો નિયમ જાણો છો, મેં અહીંયા પ્રવાહ બતાવેલા જ છે, જુઓ અહીંયા ટોટલ પ્રવાહ આવી છે, અહીંયાથી આઈ વન, આઈ ટુ, અહીંયા આઈ થ્રી, આઈ ફોર બતાવેલા છે। તો એક કામ કરો, લૂપ ઉપર કિર્ચોફનો નિયમ લાગુ પાડી દો, એક આઈ લૂપ લઈ લો અને એક લૂપ આ લઈ લો, બે અલગ અલગ લૂપ લઈ લો, મતલબ એ થી બી, બી થી બી, બી થી એ, અહીંયા ડી થી સી, સી થી બી, બી થી ડી, લૂપ લઈ કિર્ચોફનો નિયમ એપ્લાય કરી દો, તમને તમારો આન્સર મળી જશે। તો સૌથી પહેલાં એ ડી બી એ જે લૂપ છે એના આધારિત કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ, એ બી બી એ, આ લૂપ માટે કિર્ચોફનો નિયમ લાગુ પાડો। હવે જુઓ તમે આમ જાઓ છો, એ ડી બી એનો મતલબ આ મુસાફરીની દિશા છે, એથી ડી જવાનું, બીથી બી જવાનું, બીથી એ આવવાનું, તો તમારી દિશા પ્રવાહની દિશા સરખી છે, મતલબ આપણું સૂત્ર શું આવો, આઈ વન આર વન, પણ નેગેટિવ, પછી અહીંયા તો કોઈ અવરોધ છે જ નહીં, બરાબર પ્રવાહ પસાર થતો જ નહીં, પછી અહીંયા આવેલો પ્રવાહ પસાર થાય પણ પ્રવાહ આ દિશામાં જાય છે, તમે આમ આવો છો, એટલે પ્લસ આઈ ટુ, આઈ આર ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો। ઘણા કહે સાહેબ તમે લખ્યું નહીં શરૂઆતમાં બી એ, પછી અંતિમ ઇઝ ઇક્વલ ટુ બી એ કરી, એટલે લખો ના લખો ઓટોમેટિક ઉડી જ જાય છે, એટલે બુકમાં તો લખતા જ નહીં। તો અહીંયા સમીકરણ શું મળશે જુઓ, આઈ વન આર વન ઇઝ ઇક્વલ ટુ આઈ ટુ આર ટુ, આ સમીકરણ નંબર 1 થઈ ગઈ। એ જ રીતે તમે એક બીજી ભૂજા લઈ લો,
सी बी आ रही जो सी बी डी सी और एक सेकंड लुक ले लिए सी बी डी सी आना ऊपर किरचॉफ नो नियम लागू पड़ो और तमे आम जाओ छो तो प्रवाह दिशा में छो तो ऑपोजिट छे એટલે આપણે લખીએ આઈ વન સોરી આઈ ફોર આર ફોર અને અહીંયા પ્રવાહ છે ને એટલે કશું નહીં કરવાનું અને અહીંયા બંને કોમન દિશામાં છે એ નેગેટિવ આવશે માઇનસ આઈ થ્રી ઇન્ટુ આર થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો અહીંયા આપણું સાધુરૂપનું સૂત્ર શું આવશે અહીંયા સૂત્ર આવશે આઈ ફોર ઇન્ટુ આર ફોર ઇઝ ઇક્વલ ટુ આઈ થ્રી ઇન્ટુ આર થ્રી સમીકરણ નંબર બે આ બે સમીકરણ મળી ગયા પણ તમે એક વસ્તુ વિચારો અહીંયા આઈ વન આઈ ટુ આઈ થ્રી આઈ ફોર અહીંયા પ્રવાહ આઈ વન આવે છે અહીંયા પ્રવાહ કયો આવે છે આઈ વન હવે અહીંયા પ્રવાહ જતો નહીં તો આ પણ આઈ થ્રી કયો હશે પાંચ એમ્પિયર પ્રવાહ આવે છે પણ અહીંયા તો પ્રવાહ જતો જ નહીં તો પાંચે પાંચ એમ્પિયર પ્રવાહ આવે જશે મતલબ નિયમ પ્રમાણે આઈ વન આઈ થ્રીની કિંમત કેવી થઈ સરખી થઈ આઈ વન આઈ થ્રીની કિંમત કેવી થઈ સરખી તો આપણે લખી શકીએ અહીં આઈ વન ઇઝ ઇક્વલ ટુ આઈ થ્રી તેમજ તમે બીજું જુઓ અહીંયા પણ પાંચ આઈ ટુ પ્રવાહ આવે છે પણ આ સેક્શનનો પ્રવાહ જતો નહીં આ સેક્શનમાં જ જાય છે મતલબ આઈ ટુ ઇઝ ઇક્વલ શું થાય આઈ ફોર પ્રવાહ ડિવાઈડ થતો જ નહીં તો આપણે એ શું લખીએ કે આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ આઈ ફોર હવે એક કામ કરો સમીકરણ એક ભાગ્યા બે લઈ લો બંને સમીકરણનો ભાગાકાર લઈ લો તો અહીંયા આઈ વન આર વન છે આ બાજુ શું છે આઈ થ્રી આર થ્રી બરાબર અહીંયા છે આઈ ટુ આર ટુ અહીંયા શું છે આઈ ફોર આર ફોર હવે નિયમ પ્રમાણે આઈ વન આઈ થ્રી બે કેવા છે સરખા ઉડી જશે આઈ ટુ આઈ ફોર કેવા છે સરખા ઉડી જશે તમને સમીકરણ શું મળશે આર વન બાય આર થ્રી ઇઝ ઇક્વલ ટુ આર ટુ બાય આર ફોર તમે આને વ્યવસ્થિત લખી દો સમીકરણ તમને આ રીતે મળશે આર વન બાય આર ટુ ઇઝ ઇક્વલ ટુ આર થ્રી બાય આર આ જે સમીકરણ તમે લાવો છો આર વન ભાગ્યા આર ટુ ઇઝ ઇક્વલ ટુ આર થ્રી ભાગ્યા આર ફોર આ વિસ્ટર્ન બ્રિજ એ સંતુલન અવસ્થામાં હોય એ સંતુલનની શરત છે તો આ સૌથી મહત્વની વસ્તુ છે મતલબ આ કન્ડિશન ફોલો થતી હોય તો જ આ પાંચમા અવરોધ એટલે આ ભાગમાંથી પ્રસાર થતો પ્રવાહ ઝીરો લઈ શકો તો અહીંયા આ જે આખી વિસ્ટર્ન બ્રિજની આકૃતિ છે એમાં આ સેક્શનમાંથી પ્રસાર થતો પ્રવાહ ઝીરો ક્યારે લેવાય તો બરાબર યાદ રાખો આ કન્ડિશન ફોલો થતી હોય તો જ તમે આ સેક્શનની અંદરથી પસાર થતો પ્રવાહ ઝીરો લઈ શકો બરાબર એકદમ ઇઝી છે સ્ક્રીનશોટ લઈ લો પહેલાં એક્ઝામ્પલ થિયરી સ્ક્રીનશોટ લઈ લો જલ્દી ઓકે લઈ લીધો છે હવે હું ધારો કે અહીંયા તમને એક વસ્તુ સમજાવું જુઓ માની લો તો આર વનની કિંમત મને બે આપેલી છે આની કિંમત ચાર આપેલી છે ઓકે અહીંયા ગેરવેનો મીટર નહીં પણ અહીંયા એક અવરોધ જોડેલો છે દસ ઓમનો અવરોધ જોડેલો છે દસ ઓમનો અવરોધ આપણે અહીંયા જોઈન કરીએ છીએ ઓકે હવે અહીંયા કિંમત મને આપેલી છે ધારો આઠ અહીંયા કિંમત આપેલી છે સોળ તો શું આ વિસ્ટર્ન બ્રિજની શરત પડાય તો વિસ્ટર્ન બ્રિજની શરત શું છે જુઓ આપણા પાસે સૌથી પહેલાં આર વન ભાગ્યા આર ટુ કરો આર વનની કિંમત બે છે આર ટુની કિંમત ચાર છે ગુણોત્તર આવ્યો એક ભાગ્યા બે ફરીથી આર થ્રી ભાગ્યા આર ફોર તો આર થ્રી ભાગ્યા આર ફોર આર થ્રીની કિંમત કેટલી છે એટ આર ફોરની કિંમત સોળ જવાબ કિલો આવ્યો વન હાફ ધેર ફોર અહીંયા આર વન બાય આર ટુ ઇઝ ઇક્વલ ટુ આર થ્રી બાય આર ફોર છે એનો મતલબ શું થયો એનો મતલબ એવું થયો કે અહીંયા વિસ્ટર્ન બ્રિજની અંદર આ જે વચ્ચેનો અવરોધ છે એમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નહીં મતલબ આ છેડો ખુલ્લો થઈ ગયો મતલબ આ વસ્તુ તમારા ગણતરીની અંદર લેવાની જ નહીં હવે તો હવે સાદુરૂપ આપવાનું કહેવાય તો ઇઝી થઈ ગયા જુઓ આ બે કયા જ પ્રમાણમાં થાય શ્રેણીમાં તો તમે આર વન પ્લસ આર ટુ કરી દો આ બે કયા જોડાણમાં થાય શ્રેણીમાં અને પછી આ બંને એકબીજાના સાથે કયા જોડાણમાં થાય સમાંતરમાં તો તમે આરામથી સોલ્યુશન કરી શકો એટલે અહીંયા તમે વિચારો હવે મારે સમતુલ્ય અવરોધ શોધવું હોય તો આ બંનેનું સમતુલ્ય અવરોધ કેટલો થાય સોળ ને ચાર વીસ ઓમ આ બંનેનું સમતુલ્ય અવરોધ કેટલો થાય આઠ ને બે દસ ઓમ હવે વીસ ઓમ ને દસ ઓમ કયા જાય શ્રેણીમાં સમાંતરમાં સોરી એટલે વીસ ગુણ્યા દસ વીસ વત્તા દસ એ તમને સીધું શું આપી દે આ ઇક્વિલિબ્રિયમ અહીંયા બસો ભાગ્યા ત્રીસ થશે એટલે જવાબ કિલો આવો વીસ ભાગ્યા ત્રણ તો તમે આ આરામથી આ સ્થિતિની પાલન થાય સંતુલનની શરતનું પાલન થાય તો તમે અહીંયા આરામથી ગણતરીઓ કરી શકશો પણ માની લો કે આ અવરોધ જો ના નીકળે આ શરતનું પાલન ના થાય તો પછી આ સોલ્યુશન કરવું અઘરું પડે આપણી બુકની અંદર આવા સોલ્યુશન આપેલા છે બરાબર જેમાં આ શરતનું પાલન થાય
જો આ શરતનું પાલન ન થતું હોય તો વિસ્ટર્ન બ્રિજ માટે તમારે ઘણો બધો અભ્યાસ કરવો પડે, એ આપણો નીટ અથવા જીડબ્લ્યુના લેક્ચર્સમાં લેશું. બરાબર, શોર્ટ કી એ હોય છે જેના આધારિત સોલ્યુશન કરી શકો. પણ હાલના માટે મેં તમને થિયરી સમજાવી છે. પરીક્ષા માટે પણ વિચારે બોર્ડ માટે એક મહત્ત્વની થિયરી છે. આ તો મેં એક સાદુરૂપ આપીને તમને ખાલી સમજાવવા પ્રયત્ન કર્યો. આ તો જે સ્ક્રીનશોટ લીધો હતો એ મુજબ ગણતરી કરી શકો છો. બેસ્ટ ઓફ લક, સમજાવવાનો પ્રયત્ન કરજો આને.